नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी नू तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपणे धोरण 7 विषय संस्कृत के जेमा द्वितीय सत्रांत परीक्षा एटले के वार्षिक परीक्षा नू संपूर्ण सोल्यूशन मेळवीशुं। आपणी आ चैनल में धोरण 7 विषय संस्कृत ना द्वितीय सत्रांत परीक्षा ना दरेक पेपर ना सोल्यूशनो आपेला छे, जेनी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेली छे। प्रश्न नंबर 1, नीचेना गद्यखंडोनो गुजराती में अनुवाद करो, जेना गुण छे 24। તેમાં ઉત્તર ભાવેશ, કંઈ પણ નહીં અત્યારે ભોજન જરૂરી છે, ચેતના ભોજન તૈયાર જ છે, આસન પર બેસો ભાવેશ, કૃપા કરીને ભોજન એટલે કે પીરસો, ભોજનમાં શું શું છે ચેતના, ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે। બીજું, રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે, ઊંટ પોપટને કહે છે, હે પોપટ તારી ચાંચ વાકી છે, પોપટ શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે। ત્રીજું, તમારા પણ બધા અંગો વાકા છે, પરંતુ તમે રણપ્રદેશના રાજા છો, વળી તેમની ચાંચનો પૂંછડાનો અને ડોકનો ઉદ્દેશ છે, કશું જ નકામું નથી, મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી, ઔષધ ન હોય એવું એક પણ મૂલ નથી, ઓર અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી, તે બાબતમાં યોજક દુર્લભ હોય છે। ચોથું, આ દૂરદર્શન એટલે કે ટેલિવિઝન છે, લોકો દૂરદર્શનના માધ્યમથી સમાચારો, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે, આ વિમાન છે, વિમાનમાં આકાશ માર્ગે ચાલે છે, વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે। બીજું, નીચેના વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો, અનુવાદ, તેમાં એક ઊંટ છે, ઊંટ સ્વભાવે વાંકું છે, તે કાયમ દોષ જ જુએ છે, એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે, રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે, ઊંટ પોપટને કહે છે, હે પોપટ તારી ચાંચ વાકી છે, પોપટ શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે, રસ્તામાં તે કૂતરાને જુએ છે, ઊંટ કૂતરાને કહે છે, હે કૂતરા તારું પૂંછડું વાકું છે, કૂતરો લાજ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ જાય છે। બીજું, તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી, ત્રણ નેત્રોવાળો છે પણ ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી, ચમનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી, તે પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી। ત્રીજું, ભાવેશ, તો જલ્દીથી આપો, ચેતના, લો મીઠું એટલે કે નમક જરૂરી છે, ભાવેશ, જરૂર જેટલું આપો, થોડી છાસ પણ જરૂરી છે, ચેતના, લો એક લાડુ પણ લો, ભાવેશ, આભાર, એક રોટલો પણ આપો, ચેતના, અથાણું પણ છે, શું તેની જરૂર છે, ભાવેશ, ના રહેવા દો, હવે ભાત આપો। ચોથું, હે ગુજરાતની ગૌરવશાળી ધરતી, તારી જય હો જય હો જય હો, કાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે, કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે, અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને કુંતેશ્વરનું દક્ષિણમાં ધામ છે। પ્રશ્ન નંબર 3, નીચેના શ્લોકો સુંદર અક્ષરે શુદ્ધ રીતે પૂરા લખો, તેમાં પહેલું, કૃષ્ણમુખી ન માર્જારી વિજિહવા ન ચ સર્પિણી, પંચમી ન પંચાલી યો જાનાતિ સહ પંડિતઃ, બીજું, નમંતી ફલિનો વૃક્ષાહા નમંતી ગુણિનો જનાહા, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન। ત્રીજું, પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતી કૃષ્ણાહા પશ્ચિમ દિશાયામ, ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ। ચોથું, દ્રષ્ટિપુતમ ન્યસેતમ પાદમ વસ્ત્રપુતમ પીબે જલમ શસ્ત્રપુતામ વદેતમ વાણી મનઃ પુતમ સમાચરેતમ। પ્રશ્ન નંબર 4, નીચેના ભાવવાળા શ્લોકો સુંદર અક્ષરે શુદ્ધ રીતે લખો, જે અહીં નીચે આપેલું છે।
પ્રશ્ન નંબર 5 અ નીચેના વાક્યો વાર્તાના આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવો જે નીચે મુજબ ગોઠવેલા છે. પ્રશ્ન નંબર 5 નો બ અશુદ્ધ વાક્યની સામે ખોટાની નિશાની કરો જેમાં અશુદ્ધ વાક્યમાં આવશે પહેલું વાક્ય, ત્રીજું વાક્ય અને ચોથું વાક્ય. પ્રશ્ન નંબર 5 નો ક નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જેના ગુણ છે 4. તેમાં ઉત્તર, પહેલું, ઉંટ ઉષ્ટઃ શુકાય અકથયતમ, બીજું, માર્ગે શૃંગાલઃ અમિલતમ, ત્રીજું, શુકસ્ય ચક્ષુઃ ચક્રા વક્રા અસ્તિ, ચોથું, વિમાનમ આકાશ માર્ગેણ ચલતિ. પ્રશ્ન નંબર 6 નો અ નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો ગમે તે 2 જેના ગુણ છે 4. તેમાં પહેલું, કહ નિર્જીવ બહુભાષક અસ્તિ, ઉત્તર, પાદરક્ષક નિર્જીવ તથાપિ બહુભાષક અસ્તિ, બીજું, કા અમુખી સંબંધ શબ્દમ કુરુતે, ઉત્તર, અમુખી છોટિકા શબ્દમ કુરુતે, ત્રીજું, ભોજનમ રુચિકરમ અસ્તિ એતદમ વાક્યમ કહ વદતિ, ઉત્તર, ભાવેશ વદતિ યતમ ભોજનમ રુચિકરમ અસ્તિ. પ્રશ્ન નંબર 6 નો બ નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં ઉત્તર લખો ગમે તે 4 જેના ગુણ છે 8. તેમાં પહેલું, અસ્મિનમ વિજ્ઞાનયુગે અબતત્ર સર્વત્ર વયકી પશ્યામ, તો તેમાં સંસ્કૃતમાં ઉત્તર, અસ્મિનમ વિજ્ઞાનયુગે અબ તત્ર સર્વત્ર વયમ વિજ્ઞાનસ્ય ચમત્કારમ પશ્યામહ. ગુજરાતીમાં ઉત્તર, આ વિજ્ઞાનના યુગમાં અહીં તહીં અને બધે આપણે વિજ્ઞાનનો ચમત્કાર જોઈએ છીએ. તેમાં બીજું, જનાહા પરસ્પરમ વાર્તાલાપ કેન ઉપકરણેન કુર્વંતી, તેનો ઉત્તર નીચે મુજબ છે. ત્રીજું, જનાહ શીતકસ્ય ઉપયોગમ કથમ કુર્વંતી, તેનો ઉત્તર આપેલો છે. ચોથું, કહ સંગણકમ ચાલયતિ, ઉત્તર નીચે મુજબ છે. પાંચમું, સંગણકેન વિવિધાની કાર્યાણી કથમ ભવતિ, જેનો ઉત્તર અહીં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. બેસ્ટ ઓફ લક બાળ મિત્રો.